લેખાની ચૂંટણીઓ 2017માં ભારતીય જનતા પાર્ટીની જીત, 95થી સતત જીત, 2017 પછી નગરપાલિકા હોય, તાલુકા જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હોય, વિધાનસભાની પેટા ચૂંટણી હોય, 2019માં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી હોય, અમિતભાઈ શાહના સંગઠનના માર્ગદર્શન નીચે એ પોતે પણ અહીંયા લડતા હોય અને માર્ગદર્શન પણ દેશની સાથે ગુજરાતને મળતું હોય, એવી સતત જીત, ભાજપ અને જીત, લોકોનો વિશ્વાસ અને ભાજપ, મને એવું લાગે છે કે દૂધમાં સાકર ભળે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને જનમત એ એક બીનો છે. એક ઐતિહાસિક જીત તરફ ભારતીય જનતા પાર્ટી આગળ વધી ચૂકી છે. કોંગ્રેસના અનેક પ્રપંચો, કાવા દાવાઓ, રાગ આલાપ, કોંગ્રેસ લગભગ 95થી ને ખાસ કરીને 2017 પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, કોંગ્રેસનું દેશનું નેતૃત્વ એ પણ 2017માં અહીં આવ્યું અને રાગ આલાપ, આજે જે રાગ આલાપી રહ્યા છે એનો એ આપણા માધ્યમથી હું કહેવા માંગુ છું કે એ બધા જ આપ એના વિઝ્યુઅલ કાઢશો તો એક જ રાગ આલાપ, આમ કર્યું ભાજપે, આમ કર્યું ભાજપે, આમ કર્યું એટલે ન જીતે. એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસે આ રાગ આલાપ બંધ કરી અને કોંગ્રેસને જ બંધ કરી દેવું છે, કારણ કે એકનો એક રાગ આલાપ એ જનતા અને મને એવું લાગે છે કે મીડિયામાં પણ વ્યાજબી નથી. આ પ્રજાની જીત છે, લોકશાહીની જીત છે, પ્રજાનું પ્રતિબિંબ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કોઈ વાર ભારતીય જનતા પાર્ટી ઉપર કોંગ્રેસ દોષારોપણ કરતી હોય છે, ગ્રામીણ ક્ષેત્રમાં અમારું સારું છે, નગરમાં અમારું સારું છે, મહાનગર અમારી સાથે નથી, જૂનાગઢ સતત જીતીએ છીએ, એકવાર કોંગ્રેસ ને એકવાર ભાજપ એની પરંપરા તૂટી છે. એટલું જ નહીં, છેલ્લી માહિતી છે પ્રમાણે 50 ભારતીય જનતા પાર્ટી 60માંથી જીતી ચૂકી છે. મેં આજે આપણા માધ્યમમાં ડિબેટમાં કોંગ્રેસના લોકોને જોયા છે, એક ખાતું ખુલવાની આશા છે, આ વોર્ડમાં ખાતું ખુલશે. આ સ્થિતિમાં કોંગ્રેસ પહોંચી ગઈ છે. મને એવું લાગે છે કે જનતાનો ઋણ, એનો વિશ્વાસ, એમણે મૂકેલો ભરોસો અમારા માટે જવાબદારી છે. જીત એનો આનંદ ચોક્કસ હોય, પણ જીતનો ઉન્માદ એ ક્યારેય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે હોઈ ન શકે. કાર્યકર્તાઓનો જે પરિશ્રમ છે એ પરિશ્રમને પણ વધાવું છું. જનતાના આશીર્વાદને હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે પાર્ટી વતી ઋણ સ્વીકાર કરું છું. આ વખતની ચૂંટણીમાં અલગ અલગ પ્રકારે મને એવું લાગે છે કે પહેલી વખત એવું થયું છે આ રાજ્યના ઇતિહાસમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ વાર કોંગ્રેસ ભાજપ, ભાજપ કોંગ્રેસે જીતતા હોય છે, પણ સતત શાસન પછી એક રકાસને પણ અલગ રીતે કોઈ શબ્દ પ્રયોગ હોય તો મને એમ છું કોંગ્રેસ માટે નીકળવો જોઈએ. એ પ્રકારનો કોંગ્રેસનો ખૂબ ખરાબ રીતે રકાસ આ ચૂંટણીમાં જનતાએ કર્યો છે. ઉડીને આંખે વળગે એવી બાબતો એવી છે કે જિલ્લા પંચાયતો એમની હોય, તાલુકા પંચાયતો એમની હોય, જે જિલ્લાઓની વાત કરતા હોય કે આ જિલ્લો આ જ્ઞાતિઓ અમારી સાથે છે, અમરેલીમાં પણ એમની હાર થઈ છે, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, આ તમામ જગ્યાએ પેટા ચૂંટણીઓમાં ભયંકર હારનો સ્વાદ, જ્યાં કોંગ્રેસના એમએલએ છે, મને આપનું ધ્યાન દોરતા આનંદ થશે, પાટણ, જૂનાગઢ, છોટાઉદેપુર, ધંધુકા, અમરેલી જિલ્લો, ગાંધીનગર, અરવલ્લીમાં મોડાસા, ભિલોડા, આદિવાસી ક્ષેત્ર વર્ષોથી કોંગ્રેસ જીતે છે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત. પાટણ, બનાસકાંઠામાં ધાનેરા, આ પ્રકારે જૂનાગઢ જિલ્લા પંચાયત, રાજુલા, જાફરાબાદ, ચોટીલા, લીમડી, મને એવું લાગે છે કે આ જે રિઝલ્ટો આવ્યા છે આ રિઝલ્ટો બતાવે છે કે કોંગ્રેસના ધારાસભ્યો એક જ્ઞાતિ જાતિના કાવાદાવા કરીને ભૂતકાળમાં લોકોએ મત આપેલા, પણ લોકોને પણ અહેસાસ થયો છે કે અમે ભૂલા ભીડા છીએ. અને એને પ્રતિબિંબ સ્વરૂપ પુનઃ એકવાર જ્યાં ભાજપના ધારાસભ્ય નથી
એ સીટો ભારતીય જનતા પાર્ટી જીતે છે. અમને એવું લાગે છે કે એક રાજકીય રીતે એક રિચર્સ કરવાનો એક પ્રયોગશાળા તરીકે ગુજરાત ભારતીય જનતા પાર્ટી માટે ઉભરી આવ્યું છે. નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ, નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત, અમિતભાઈ શાહનું ગુજરાત, નડ્ડાજીનું નેતૃત્વ, રાજ્ય સરકાર, વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વની સરકાર, સતત ભારતીય જનતા પાર્ટીની જીત, 95 પછીની ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ. મને એવું લાગે છે કે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સરકારનું કામ, ભાજપનો વિચાર અને કાર્યકર્તાઓનો પરિશ્રમ એ જનતાએ સ્વીકાર્યો છે. અમે કરેલા કામો એમને જનતાએ સહી કરી દીધી છે. એટલે મને એવું લાગે છે કે ખૂબ મહત્વનું કહી શકાય એવું આ રિઝલ્ટ સમગ્ર દેશ માટે અને દુનિયા માટે. ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સતત જીત અને પ્રજા સાથેનો નાતો એ એક રિચર્સનો વિષય મને એવું લાગે છે કે બની ગયો છે. આનું એક એનાલિસિસ જો કોઈ રાજનીતિને લોકો કરશે કે કેવી રીતે નાતો બાંધી શકાય, કેવી રીતે લોકોનો વિશ્વાસ જીતી શકાય, એ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની પ્રજા એક અલગ પ્રકારનો આ કોઈ વિષય કે નવો ઊભો થયો છે. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે 46 તાલુકા પંચાયત એમાંથી 36 ભારતીય જનતા પાર્ટી એ જીતી છે. જિલ્લા પંચાયતો એ 5 કોંગ્રેસની હતી, 4 હવે અમારી, એ 4-4 ભારતીય જનતા પાર્ટીની થઈ છે. 5 ચૂંટણી હતી, 5-5 જીત્યા છીએ. અમારું જાળવી રાખ્યું છે ને કોંગ્રેસનું લીધું છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની જીત સ્થાનિક સ્વરાજ્યની, એનો અર્થ એ થાય કે સ્થાનિક સ્વરાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટી માટેનો ભરોસો એ સતત અમે જીતતા આવ્યા છીએ. કોંગ્રેસ હતી એમાંથી ખૂબ ઓછી, આમ સામાન્ય કહી શકાય એ પ્રકારે એ માત્ર જીત્યા છે. જૂનાગઢની અંદર પણ 15 જેટલી કોર્પોરેશનમાં સીટો કોંગ્રેસની હતી. આજે અત્યાર સુધીના જે રિઝલ્ટ છે એમાં માત્ર 1 આવી છે અને 50 ભારતીય જનતા પાર્ટી જીતી છે. 59ની ચૂંટણી થઈ છે ત્યારે મને એવું લાગે છે કે માત્ર 8 સીટનું રિઝલ્ટ એટલે 2 વોર્ડનું રિઝલ્ટ બાકી છે. કોંગ્રેસ એ મૃતપાય થઈ ચૂકી છે. જનતાને ભૂલનો અહેસાસ કેમ કે કોંગ્રેસના ધારાસભ્યોને જીતાણા છે અને જનતાનો આભાર માનું છું. જનતાએ સામાજિક સમરસતા બતાવી છે, જ્ઞાતિ જાતિના સમીકરણોને છેદ ઉડાડ્યો છે. માત્ર ને માત્ર રાષ્ટ્રીયતા, નરેન્દ્રભાઈનું નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, રાજ્ય સરકારમાં વિજયભાઈ અને નીતિનભાઈનું નેતૃત્વ એમને જનતાએ સ્વીકારી છે. અમિતભાઈ શાહનું સંગઠનનું, નડ્ડાજીનું સંગઠનનું નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાનો પરિશ્રમ, મને એવું લાગે છે કે હવે કોંગ્રેસના ધારાસભ્યો મૂંઝાતા હશે કે ભવિષ્યની અંદર એને ચૂંટણીઓ કેવી જીત, કેવી રીતે જીતશે. હું ચોક્કસ આશા રાખું છું કે આ જીત એ આગામી તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા, ગાંધીનગરની અમારે જે સીટ જીત્યા છીએ, માત્ર કાયમ 200-300 વોટ આ પ્રકારની સીટોની ચૂંટણીઓ થઈ છે, એ પણ કોંગ્રેસની હતી. 600-650 મતથી ભાઈ પ્રણવની જીત થઈ છે. ત્યારે હું સમગ્ર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, જિલ્લાના પદાધિકારીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ પાર્ટીના પદાધિકારીઓ અભિનંદન આપું છું, કાર્યકર્તાઓને અભિનંદન આપું છું કે એમના પરિશ્રમના કારણે જનતા સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે. ત્યારે તાલુકા જિલ્લા પંચાયતને આવનારી ચૂંટણીનો પાયો એ આ પેટા ચૂંટણી, કારણ કે સમગ્ર રાજ્યમાં ચૂંટણી હોય એ પ્રકારનો માહોલ, એ પ્રકારની વ્યવસ્થાઓ, કોંગ્રેસના દાવાઓ એ પણ હવે ખુલ્લા પડ્યા છે ત્યારે એ પાયો નાખ્યો છે. એટલું જ નહીં, 2022ની વિધાનસભાની ચૂંટણીનો પાયો રાજ્યની જનતાએ નાખી દીધો છે. કોંગ્રેસ એની ઉસાતુસી, જૂથબંધી, એમના કાવાદાવા, એમની સ્વીકૃતિને અભિનંદન આપું છું કે પ્રજાની ચિંતા નથી, જૂથબંધીની ચિંતા છે. કોંગ્રેસના નેતાઓએ આજે સ્વીકાર્યું છે કે અમારામાં જૂથબંધીઓ છે. 23 વર્ષ સત્તામાં ન હોય પછી પણ જૂથબંધી, એનો અર્થ એ થાય કે સત્તાના મદમાં, સત્તા માટે માત્ર ને માત્ર પોતાના પદો માટે રાજતી કોંગ્રેસ એ ગુજરાતની જનતાએ હવે જોઈ ચૂકી છે અને ખોવાઈ જવાના છે. કારણ કે જનતાની ચિંતા નથી, જૂથની ચિંતા છે આવી કોંગ્રેસ. અને આ વખતે જનતાના આશીર્વાદ હું માનું છું કે 2022ની જીતનો પાયો જનતા જનાર્દને ખુદે નાખ્યો છે. એટલે જનતાનો વિશેષ આભાર માનું છું. સમગ્ર ગુજરાતની જનતાએ જ્યાં જ્યાં જીતાડ્યા છે એ જનતાનો ઋણ સ્વીકાર કરું છું પાર્ટી વતી, કે એમના કારણે ભારતીય જનતા પાર્ટીની જીત છે. ત્યારે વિશ્વાસ પણ અપાવું છું આ વિકાસની દિશા, એ કોઈ પણ ગામ હોય, કોઈ પણ તાલુકા પંચાયત હોય, કોઈ પણ જિલ્લા પંચાયત હોય, ચાહે ભાજપ જીત્યું છે કે નથી જીત્યું, મહાનગરપાલિકા હોય
એ વિકાસની દિશામાં સતત ભારતીય જનતા પાર્ટી એમના જીવનનો બદલાવ કરશે એની પણ એમને વિશ્વાસ અપાવું છું. મને શ્રદ્ધા છે ભારતીય જનતા પાર્ટીના વિચાર ઉપર આવનારા દિવસોમાં પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણીઓ આવે એનો પાયો એ આ વખતે નખાણો છે. જનતાનો આભાર માનું છું. મારું જોકે કોઈ વ્યક્તિ વિશેષની હાર જીત કરતા પાર્ટીના વિચારો, સરકારના કામો અને એમની સ્વીકૃતિ હોય છે. કોંગ્રેસ વિપક્ષ તરીકે પણ નિષ્ફળ ગયો છે એ એમની વસ્તુ બતાવે છે. અહીંયા પણ વિપક્ષ તરીકે 26 માંથી 26 આપી ત્યારે નિષ્ફળ ગયો છે. છઠ્ઠી વાર સરકાર બનાવી એમાં પણ વિપક્ષ તરીકે નિષ્ફળ ગયા હોય. સતત ભારતીય જનતા પાર્ટી જીતતી આવતી હોય, છઠ્ઠી વાર જીતતી આવતી હોય. કોંગ્રેસ તમામ મોરચે તમામ રીતે ખૂબ ખરાબમાં ખરાબ, પ્રકાશથી પણ કોઈ શબ્દ પ્રયોગ અલગ હોય તો મને એમ છે ડિક્શનરીમાંથી નીકળશે. એ પ્રકારની ગુજરાત કોંગ્રેસની સ્થિતિ, દેશના કોંગ્રેસની સ્થિતિ એ જનતા જનાર્દને કરી છે. વિપક્ષની ભૂમિકામાં પણ એ નિષ્ફળ ગયા છે અને આવતા દિવસોમાં એમાં પણ આવવાની કિંતુ પરંતુની બાબતોની વચ્ચે એક કોંગ્રેસ અટવાઈ ગઈ છે. મને એવું લાગે છે કે બધાના બાજુમાં મૂકીને જનતાને પુનઃ એકવાર કહું છું, કોણ શું કરે છે અમારો મતલબ નથી. ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તમારા જીવનમાં વિકાસની દિશામાં બદલાવ કરશે એનો ભરોસો આપું છું. અને આ જીત અમારા માટે જવાબદારી છે. વિનમ્ર ભાવે આ જીતને સ્વીકારીએ છીએ. કાર્યકર્તાને પણ વિનંતી કરું છું, આ જીતે જવાબદારી આપણા માટે ભરોસો મૂક્યો છે અને વિનમ્ર ભાવે સ્વીકારી અને જનતાના કામમાં વધારે ડબલ જોશથી કેવી રીતે લાગી જઈએ. અમારે ક્યારેય સત્તાનો મદ પણ નથી હોતો અને હારનો ક્યારેય રંજ પણ નથી હોતો. સતત લોકોની વચ્ચે રહીને લોકોના પ્રશ્નો અને સુખદુઃખમાં ભાગીદાર બનીને જનતાનો જે અવાજ છે એ અવાજને બરાબર રીતે સમજીને એના પ્રશ્નોને ઉકેલની દિશામાં ભારતીય જનતા પાર્ટી આગળ વધશે. કોને હારી ગયા પછી આ પ્રકારની વાતો કરે છે? મને એવું લાગે છે કે ભીખાભાઈ માંડ 6000 મત જીત્યા છે, એ હારી ગયા છે, જુનાગઢ હારી ગયા છે ત્યારે હારના ભયના નીચે આ બધી વાતો કરે છે. તો જે તે વખતે એમણે આ વાત કરવી જોઈતી હતી. ભારતીય જનતા પાર્ટી જીતે ત્યારે આ પ્રકારના આરોપો, ભીખાભાઈ તો રોય રોય બોલેલા છે તો મને કોઈ સાંભળ્યા નથી, મને ટિકિટો આપી નથી. ભીખાભાઈ માત્ર માટે નથી કહેતો હું, એ મારા મિત્ર છે, પણ ગુજરાત કોંગ્રેસના જે ધારાસભ્યો છે એ ભયના ઓથાર નીચે અત્યારે છે કે 2022 એમનું શું થશે એ નિશ્ચિત થઈ ચૂક્યું છે. એટલે કોંગ્રેસ અને એમના ધારાસભ્યો, એમના આગેવાનો એ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે અને ભય એ પ્રજાનો મતનો ભય છે અને પ્રજાનો મત એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં. થેન્ક યુ. ભાજપે પોતાની સીટો જાળવી રાખી છે, કોંગ્રેસની ઓછી થઈ છે, પરંતુ એવી કેટલી સીટો હશે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવ્યા હશે અને તમે બધા જીત્યા છે? કન્સલ્ટ તો મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત લગભગ કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને લીડ્યા હોય એવું બહુ ઓછું છે. છતાં પણ આપના માધ્યમથી કહું કે કોંગ્રેસના કોઈ પણ વ્યક્તિ કે ભાજપમાં જોડાય છે ત્યારે એમનો વિચાર મૂકીને જોડાય છે, ભારતીય જનતા પાર્ટીનો વિચાર સ્વીકારીને જોડાય છે. અને તમે જે વાત કરી છે એમાં પ્રતિનિધિ તરીકે જ્યારે કોઈ પ્રતીક તરીકે લડતા હોય કમળા ત્યારે જનતાનો જનાદેશ સર્વો પડે છે અને જનતાનો જનાદેશ એમણે જે છોડીને આવ્યા હોય અને ભાજપમાં લડ્યા હોય તે ભાજપને સ્વીકાર્યું છે. થેન્ક યુ. થોડા આ બાજુ આવી જાઓ, બે બાજુ નીચે. આગળથી
ભારત માતા કી જય. ઉતાવળો કઈ બોમ્બ લઈ લેવાય.